भाजपनी टीम। तो भाजपना नेताओं शाळा अने मोहल्ला क्लिनिकनु रियालिटी चेक करशे। એક પર એક ફ્રીની ઓફર દારૂને આપતા હોય અને એ જ લોકો આજે ગુજરાતની ભોળી પ્રજાને આવીને ઠકવાનો પ્રયત્ન કરતા હોય, દારૂબંધીવાળા ગુજરાતમાં આવી અને આ આ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરતા હશે। પતરાની શાળાઓ છે જ્યાં બે મિનિટ પણ ઊભા ન રહી શકાય એવી શાળાઓની અંદર જે 3-3 હજાર બાળકો ભણતા હોય, જે મોહલ્લા ક્લિનિકની અંદર શ્વાન બેઠા હોય, આવી હાલત અને આ આને જો મોડેલ કહેતા હોય તો અમને પોતાને પણ દુઃખ થયું। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, શું વિગતો? જે બિલકુલ, જે રીતે ગઈકાલથી ગુજરાત ભાજપના 70 લોકોની જે ટીમ છે તે દિલ્હી ગઈ છે અને અલગ અલગ જગ્યા પર લોકોની સાથે વાત કરી રહ્યા છે। એ વાસ્તવિકતા દિલ્હી મોડલની શું છે તેની પર ખાસ કરીને જે પોલખોલ કેમ્પેઈન છે ભાજપનું તેના તે કરવામાં આવી રહ્યું છે। આજે પણ સવારે 9 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં જવાની શરૂઆત થઈ ચૂકી છે। મનોજ તિવારી તેમની સાથે જોડાયેલા છે। સૌથી જે મહત્વની વાત છે કે જે સ્વાસ્થ્ય, જે શિક્ષણ અથવા તો જે બેઝિક જરૂરિયાતને લઈ અને રાજ્ય સરકાર પર આમ આદમી પાર્ટી હલ્લા બોલ કરી રહી છે, તો એ જ સ્વાસ્થ્ય, એ જ શિક્ષણ અને એ જ બેઝિક જરૂરિયાતોની દિલ્હીમાં કેવી પરિસ્થિતિ છે, સામાન્ય માણસની કેવા પ્રકારની પરિસ્થિતિ છે, પાણી કેટલાક વિસ્તારોની અંદર નથી આવતું। ગઈકાલે જે રીતે 2 કોલોનીમાં તે લોકોએ પ્રવાસ કર્યો હતો અને જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપનો દાવો હતો કે બંને કોલોનીમાં 40-45 હજાર લોકો રહે છે, પરંતુ તેમ છતાં પણ જે મોહલ્લા ક્લિનિક છે મોહલ્લા ક્લિનિક નથી। ભાજપનો દાવો એ પણ છે કે ત્યાંના સ્થાનિક લોકો જોડે જયારે વાત કરવામાં આવી ત્યારે દિલ્હી સરકાર દ્વારા પણ માત્ર એક પિક્ચર બતાવતું હોવાની વાત કરવામાં આવી રહી છે। શાળાઓની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય, દિલ્હી ના લોકો સાથે જ્યારે ભાજપના જે 70 લોકોની ટીમે વાત કરી છે, જે વિડીયો બનાવવામાં આવ્યા છે તેની અંદર જે કામગીરી એની વાત દિલ્હી સરકાર કરી રહી છે તે પ્રકારની કામગીરી વાસ્તવિકતામાં દિલ્હીમાં નથી। એટલે કે જે દિલ્હી મોડલ છે, જે રીતની ભાજપની રણનીતિ છે કે દિલ્હી મોડલ કેટલું ખોખલું અથવા કેટલું પોલું છે, તો એ એ એક આખું જે કેમ્પેઈનના ભાગના રૂપે જે લોકો ગયા છે તે અલગ અલગ વિસ્તારોમાં રહી અને જે દિલ્હીની પરિસ્થિતિ છે તેની પર એક કહી શકાય કે જે અહેવાલ છે તે અહેવાલ બનાવી રહ્યા છે। મહત્વપૂર્ણ વાત એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં સતત ફોકસ કરી રહી છે, ખાસ કરીને પંજાબની ચૂંટણીના પરિણામ બાદ કહી શકાય કે આમ આદમી પાર્ટી માટે હવે ત્રીજું રાજ્ય એ ગુજરાત હોય તે પ્રકારની રણનીતિ સાથે આગળ વધી રહી છે અને સતત ગુજરાત સરકારને સ્વાસ્થ્ય, શિક્ષણ અને બેઝિક જરૂરિયાતોની બાબતો ઘેરી રહી છે, ત્યારે દિલ્હીમાં શું પરિસ્થિતિ છે તેની માટેનું જે કહી શકાય કે એટેક પરનો કાઉન્ટર એટેકની રણનીતિના ભાગરૂપે ભાજપની ટીમ પણ ગઈ છે। સાંજે 4 વાગે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે દિલ્હીમાં અને કયા વિસ્તારોમાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેને લઈ અને ભાજપની આખી પ્રેસ કોન્ફરન્સ પણ થશે। બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ। તો ભાજપની આ 70 સભ્યોની જે ટીમ છે દિલ્હીમાં આજે બીજા દિવસે પણ શાળા અને મોહલ્લા ક્લિનિકનું નિરીક્ષણ કરશે।